નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, ગઈકાલે આપણે બેંક ઓફ બરોડાનું જે એકાઉન્ટ બેલેન્સ છે તે SMS અથવા મોબાઈલ મારફતે મિસ કોલ કરી અને કઈ રીતે જાણી શકાય તેના વિશેનો વિડીયો આપણે પોસ્ટ કર્યો હતો. તો તેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સર, HDFC બેંકનું જે એકાઉન્ટ હોય તેમાં ટોલ ફ્રી નંબર દ્વારા મિસ કોલ કરીને અથવા તો SMS કરીને આપણે જે એકાઉન્ટ બેલેન્સ છે તે કઈ રીતે જાણી શકાય તથા તેની જે મોબાઈલ બેન્કિંગની સેવાઓ છે તે કઈ રીતે લઈ શકાય તેના વિશે માહિતી આપજો. તો આજના આ વિડીયોમાં આપણે HDFC બેંક અન્વયે જે SMS અથવા તો મિસ્ડ કોલ દ્વારા મોબાઈલ બેન્કિંગની સેવાઓ લેવા માટે સૌ પ્રથમ આપણે HDFC બેંકમાં રજિસ્ટર્ડ કરવું પડે છે. તો આ રજિસ્ટર્ડ કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલુ શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, HDFC બેંકનું એકાઉન્ટ ધરાવતા હોય તેવા લોકોએ મિસ કોલ અથવા તો SMS મારફતે પોતાના એકાઉન્ટ બેલેન્સની જાણકારી તથા અન્ય બેન્કિંગ સેવાઓ મેળવવા માટે સૌપ્રથમ HDFC બેંકની મોબાઈલ બેન્કિંગ તથા SMS બેન્કિંગની સેવાઓ માટે રજિસ્ટર્ડ કરવું પડે છે. તો આ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે પણ HDFC બેંકનું એકાઉન્ટ ધરાવતા હોય તો ટોલ ફ્રી નંબર દ્વારા તમારા એકાઉન્ટનું બેલેન્સ કઈ રીતે જાણી શકાય અથવા તો SMS કરી અને પોતાના એકાઉન્ટનું બેલેન્સ તથા અન્ય સેવાઓ કઈ રીતે મેળવી શકાય તેના વિશેની માહિતી તમને મળી જાય. તો ચાલો હવે તમને આગળની વિગતો જણાવું છું. તો મિત્રો, HDFC બેંકનું એકાઉન્ટ હોલ્ડર હોય તેવા લોકો ટોલ ફ્રી મોબાઈલ બેન્કિંગ તથા SMS બેન્કિંગની સેવાઓ મેળવવા માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકે તેની માહિતીમાં આપણે જોઈએ. તો મિત્રો, રજિસ્ટર્ડ કરાવવા માટે તમારે તમારા મોબાઈલમાં મેસેજનો ઓપ્શન ખોલી લેવાનો રહેશે અને મેસેજમાં જઈ અને ત્યાર પછી સૌ પ્રથમ રજિસ્ટર્ડ એટલે કે RegisterR લખી અને ત્યાર પછી સ્પેસ આપી દેવાની છે અને સ્પેસ આપ્યા પછી તમારું કસ્ટમર આઈડી નંબર લખી લેવાનો છે. અને જો તમે કસ્ટમર આઈડી નંબર ન જાણતા હોય તો તે કસ્ટમર આઈડી કઈ રીતે ફાઇન્ડ કરવું તેના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો તેના માટેનો આપણે અલગથી એક સેપરેટ વિડીયો બનાવી અને આપને માહિતગાર કરીશું. તો કસ્ટમર આઈડી નંબર લખી લીધા પછી ફરીથી એક સ્પેસ આપી દેવાની છે અને ત્યાર પછી તમારું જે એકાઉન્ટ નંબર હોય તેના છેલ્લા 5 આંકડા લખી લેવાના છે. તો આ પ્રમાણે તમને બતાવું તો આ પ્રમાણે મેસેજ લખી લેવાનો છે, રજિસ્ટર્ડ સ્પેસ તમારો જે કસ્ટમર આઈડી નંબર છે તે અને ત્યાર પછી સ્પેસ આપી અને તમારા એકાઉન્ટના છેલ્લા 5 અંક લખી લેવાના રહેશે. તો આ પ્રમાણેનો મેસેજ ટાઈપ કર્યા પછી તે મેસેજને તમારે 5676712 ઉપર સેન્ડ કરી દેવાનો રહેશે. જેવા તમે આ SMS સેન્ડ કરશો એટલે તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવેલ છે તે પ્રમાણેનો એક મેસેજ મળી જશે કે તમારું HDFC બેંકમાં ટોલ ફ્રી મોબાઈલ બેન્કિંગ તથા SMS બેન્કિંગ માટે રજિસ્ટર્ડ સક્સેસફુલી થઈ ગયું છે. અને જો તમે ઓલરેડી રજિસ્ટર હશો અને ફરીથી આ પ્રમાણેનો મેસેજ મોકલશો તો તમને અહીંયા જે સ્ક્રીન ઉપર બીજો મેસેજ બતાવે છે તે પ્રમાણેનો એક મેસેજ જોવા મળશે કે તમે ઓલરેડી રજિસ્ટર્ડ છો. અથવા તો અન્ય નંબરથી પણ તમે મેસેજ કરશો તો પણ તમને આ પ્રમાણેનો મેસેજ જોવા મળી જશે કે તમે ઓલરેડી અન્ય નંબરથી આ કસ્ટમર આઈડીથી રજિસ્ટર્ડ છો. તો મિત્રો, આ પ્રમાણે તમે તમારા જે HDFC બેંક એકાઉન્ટમાં ટોલ ફ્રી મોબાઈલ બેન્કિંગ તથા SMS બેન્કિંગ માટે રજિસ્ટર્ડ થઈ શકો છો. તો હવે આપણે આગલા વિડીયોમાં જોઈશું કે આ HDFC બેંકનું જે ટોલ ફ્રી મોબાઈલ બેન્કિંગ તથા SMS બેન્કિંગ છે તે અન્વયે તમે મિસ્ડ કોલ કરીને અથવા તો SMS કરીને તમારું એકાઉન્ટ બેલેન્સ કઈ રીતે જાણી શકશો. તો તેના માટે આપણે અલગથી નવો એક વિડીયો મૂકી અને આપને માહિતગાર કરશું. આશા રાખું કે HDFC બેંકમાં જે મોબાઈલ બેન્કિંગ તથા SMS બેન્કિંગ માટે રજિસ્ટર્ડ કઈ રીતે કરવું તેના વિશેની માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો.
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.